અંકલેશે ગયા બજારમાં રહેતા બાળકો પૂઠા અને લાકડા વડે 8 ફૂટના રાવણનું સર્જન કર્યું હતું. અહિંસા ઉપર સત્યની જીત દશેરાના તહેવારને લઈને બાળકો દ્વારા સ્વનિર્મિત રાવણ દહન કર્યું હતું. અંકલેશ્વર ખાતે જ્યાં એક તરફ જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન થઈ રહ્યું છે, ત્યાં અંકલેશ્વર ગોયા બજાર ખાતે બાળકો દ્વારા 8 થી 10 ફૂટના રાવણનું સર્જન કરી તેનું દહન કરવામાં આવ્યું છે. બાળ સહજતાથી રાવણ દહન કરવાનું વિચારી છેલ્લા 2 દિવસથી 5 જેટલા બાળકો રાવણ માટે લાકડા પૂઠા સહિત સામાન એકત્ર કરી રાવણના 10 મુખની પૂઠા પર કલાત્મક ચિત્રણ કરી લાકડા 10 ફૂટના 2 લાકડા પર પૂઠાના બોક્સ લગાવી તેના પર રંગીન કાગળ સહિત સજાવટ કરી કલાત્મક રાવણનું સર્જન કર્યું હતું. અને તેઓ બાળ સહજ ભાષામાં જણાવ્યું હતું કે ભગવાન રામે રાવણને તીર મારી વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. તે જ રીતે અમે પણ તીર મારી રાવણ દહન કરીશું. શું નામ છે તારું? મારું નામ વ્રત પટેલ છે. ક્યાં રહેવાનું? આપણે ગોયા બજાર ધરમશાળા. બધા રાવણ કેમ બનાવવામાં આવે છે? દશેરાના દિવસે રામની જીત થયેલી અને રાવણની હાર થયેલી. આપણે પુઠ્ઠા, કાગળ, ફેવિકોલ, સેલોટેપ અને પેપર. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.